जय श्री राम। हूँ नटूभाई रामजीभाई बारोट, प्रांतीय जिलो साबरकांठा, ग्राहक हित सुरक्षा मंडल प्रांतीय जिलो साबरकांठा प्रमुख, तेमज विश्व हिंदू परिषद हिम्मतनगर जिल्लाना पूर्व जिला मंत्री। हूँ दिवाली पर्व तेमज 2077 ना शुरू थता नवा वर्षनी आपने तथा आपना कुटुंबीजनों ने मारे खूब खूब शुभकामनाओं। हूँ आपने विनती करवा मागू छू के बजार नी खरीदी में आपने जागृत बनीए, खरीदी में बिल लेवानो आग्रह राखीए, तेमज ज्यां पण जरूरियात जणाय माहिती अथवा तो फरियाद संबंधी कोई पण जरूरियात होय, माहिती मेळवी होय तो ग्राहक हित सुरक्षा मंडल प्रांतीय जिलो साबरकांठानो संपर्क करवा आपने जणावीए छीए। कोरोना महामारी चाली रही छे, आ महामारी में आपणे सौ जागृत बनीए, मास्क पहेरवानो आग्रह राखीए, तेमज जरूर न जणाय तो घरमां ज रहीए अने कोरोना ने मात करिए तेवी हूँ आपने विनंती करूँ छूँ। फरीथी हिंदू धर्मना पवित्र त्यौहारो आजथी शुरुआत थई गया छे, आप सौने आ त्यौहारोनी खूब खूब शुभेच्छाओ। जय श्री राम, जय श्री राम। પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સદેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું। સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું। અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ। દહેગામ તાલુકાના રામપુર નગરની ગામ પંચાયત કચેરી 70 વર્ષ જૂની થઈ હોવાથી ગામજનો અને કર્મચારીઓ માટે ક્યારેક આફતરૂપ નીવડશે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રામનગર ખાતે આવેલી ગ્રામ પંચાયતની કચેરી વર્ષો જૂની એટલે કે 70 વર્ષ જૂની અને જર્જરિત હાલતમાં હોવાથી આ ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવા માટે કોઈ કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવતી નથી, તેથી ક્યારેક સાતની દિવાલ ઉપરથી હાલમાં પોપડા પડી રહ્યા છે। તો આ કર્મચારીઓ અને ગ્રામજનો જો બેઠા છે ને પોપડા પડશે તો ક્યારેક ભારે જાનહાનિ થાય તેવી પાક્કી દહેશત વર્તાઈ રહી છે, કારણ કે આ વર્ષો જૂની હોવાથી કેટલાક ગ્રામજનોમાં આ કચેરીમાં બેસવા પણ તૈયાર હોતા નથી અને છત ઉપર નજરના ભયથી બેસી શકતા નથી। તો સરકારે આ બાબતે આ ગ્રામ પંચાયતની કચેરી તાત્કાલિક નવી બનાવવા માટે આ ગામના ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય ઉગ્ર રજૂઆત કરીને જણાવ્યું છે કે આ કચેરી જો તાત્કાલિક નહીં બનાવવામાં આવે તો ક્યારેક પોપડા પડવાથી જાનહાનિ થાય તેવું દેખાઈ રહ્યું છે। તો આ બાબતે સરકાર અને તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સ્તરની મુલાકાત લે તેવું જણાવવામાં આવ્યું છે। અગસ્તી ચૌહાણ, જેડેશ ટીવી, દેગામ। Thank you.
ZS TV-ના માધ્યમથી હું મારી પ્રાંતિજ અને તલોદ વિધાનસભાના સર્વે ભાઈ બહેનો અને સર્વે કાર્યકરોને નૂતન વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવું વર્ષ આપ સૌ માટે ખૂબ નિરોગીમય રહે, ખૂબ આપ તંદુરસ્ત રહો, ખૂબ પ્રગતિ કરો એવી જ હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે અને આ પર્વ દરમિયાન મારું આપણે બધાને નમ્ર વિનંતી છે કે કોરોનાની જ્યારે મહામારી ચાલી રહી હોય ત્યારે આપ સર્વે માસ્ક પહેરીને જ બહાર નીકળો, વારંવાર હાથ ધોવાનું રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરીએ એવી પણ આપણે બધાને મારી નમ્ર વિનંતી છે. આવનારું વર્ષ કોરોના મુક્ત રહે અને જેમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે એને વર્તીને રહીએ એવી પણ હું આપને સર્વેને હું નમ્ર વિનંતી કરું છું. ફરીથી આપ સર્વેને આ ZS TV-ના માધ્યમથી ZS TV-ના પણ અને આપ સર્વેને ફરીથી મારા હાર્દિક નૂતન વર્ષાભિનંદન. ધન્યવાદ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079093.